શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ એકત્રીસ માર્ચ બે હજાર એકવીસ અને બુધવારે આવતી ફાગણ માસના વદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો સંકષ્ટ ચતુર્થીનું વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે જીવનમાં આવતા દરેક સંકટોનું હરણ કરવા માટે ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવા માટે શુભ અને મંગલકારી આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરીને ભગવાન શ્રી ગજાનંદની ભગવાન ગણપતિ બાપાની ઉપાસના કરાય છે વ્રત ઉપવાસ કરાય છે પૂજન કરાય છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશનું સંકષ્ટ ચતુર્થીનું વ્રત કહેવાય છે મહિનામાં બે ચતુર્થી આવે છે એક શુદ્ધ પક્ષની અને બીજી વદ પક્ષની શુદ્ધ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે ભગવાન શ્રી વિઘ્નહર્તા ગણેશજીને આ વ્રત ઘણું પ્રિય છે જે કોઈ ભક્તો ભાઈઓ બહેનો બાળકો આ વ્રત કરે છે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરે છે અથવા તો ભગવાન શ્રી ગણેશની આ કથા વાર્તા સાંભળે છે તેને જીવનમાં સુખ શાંતિ અવશ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશ જ્ઞાનના દાતા છે માટે ભગવાન શ્રી ગણેશની કૃપાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ચતુર્થીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી ગણેશની કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય તેને શુદ્ધ આસન ઉપર બિરાજમાન કરીને એકવીસ દૂરવા ચડાવીને પૂજન કરાય ચાહે મૂર્તિ સોના ચાંદી કે પછી કોઈ પણ માટીની મૂર્તિ હોય તો પણ ચાલે ગણેશજીને સિંદૂર ચઢાવીને કંકુ ચોખા ફૂલ ચઢાવીને ભગવાન શ્રી ગણેશના કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય જે પણ આપણને આવડતો હોય જે પણ આપણને ઈષ્ટ હોય તેનો મંત્રનો જાપ કરવો અને ભગવાન શ્રી ગણેશને એકવીસ લાડુ પ્રસાદમાં ધરાવવાના હોય છે એમાંથી એક લાડુ મૂર્તિ પાસે મૂકવો અને પાંચ લાડુ બ્રાહ્મણોને દાન કરી શકાય ત્યારબાદ બાકીના લાડુ પ્રસાદ તરીકે ઘરમાં તથા આડોશી પાડોશીને વહેંચી શકાય પૂજામાં ભગવાન શ્રી ગણેશના સ્તોત્રનો પાઠ અથર્વ પાઠ સંકટના ગણેશ સ્તોત્રનો પાઠ ભગવાન શ્રી ગણેશની આરતી વગેરે કરી શકાય આ ચતુર્થીનું વ્રત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરનારને ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે સર્વે સંકટો કષ્ટો વિપત્તિ બાધાઓ દૂર થાય છે ચાહે તે ગ્રહબાધા હોય કે જીવનમાં કોઈ શત્રુ તરફથી આવતી બાધા હોય તે સર્વે દૂર થાય છે અને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરનાર વ્રતિએ દાન હોમ હવન પણ કરી શકાય ખાસ કરીને તલથી ભરેલા પાત્રમાં ગણેશજીની મૂર્તિ રાખીને બ્રાહ્મણોને દાન કરવાનો મહિમા છે આમ કરવાથી મનુષ્યના જીવનમાં દરેક પ્રકારે ભગવાન ગણપતિ બાપાની કૃપા સહજ રીતે જ પ્રાપ્ત થાય છે રિદ્ધિ સિદ્ધિ જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે ભોળાનાથ ભગવાન મહાદેવ માતા દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો તો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રત વિધિ મહિમા હવે આપણે સાંભળીએ આ સંકષ્ટ ચતુર્થીની કથા બોલો ભગવાન શ્રી ગણેશની જય એક વખતની વાત છે મહાઋષિ જ્યવનનું નામ તો બધાએ સાંભળ્યું જ હશે આયુર્વેદના દાતા જ્યવન ઋષિ કહેવાય છે આ જ્યવન ઋષિને મધ નામની સૃષ્ટિ કરી મધ મત્સર મો આદિ જે આપણા મનના મેલ છે જેને આપણે દૂર કરવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ જે જો આપણા જીવનમાં વધી જાય તો આપણું ધનોત પનોત કાઢી નાખે અભિમાન મધ મોં એ આપણા અંદરના શત્રુ છે જેને આપણે જોઈ નથી શકતા ઋષિને મધની ઉત્પત્તિ થઈ અને આ મદે મનુષ્ય રૂપ ધારણ કરી લીધું અને ઋષિ ચ્યવનને પ્રણામ કર્યા અને કહ્યું હે પિતાશ્રી આપે મને ઉત્પન્ન કર્યો છે હવે મારા માટે શું આગ્યા છે ત્યારે ઋષિ ચ્યવને મદને દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે દીક્ષા લેવા માટે મોકલ્યો દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે પહોંચીને મદે પ્રણામ કર્યા ત્યારે શુક્રાચાર્યએ કહ્યું તું કોણ છે તારો પરિચય આપ ત્યારે મદે કહ્યું હે પ્રભુ હું આપના સહોદર મહર્ષિ ચ્યવનનો પુત્ર છું એટલા માટે હું આપનો પણ પુત્ર થયો આપ કૃપા કરીને મને શિવ તત્વ પ્રદાન કરો મારી ઈચ્છા છે કે હું ત્રણેય લોકનું એક છત્ર રાજ્ય પ્રાપ્ત કરી શકું એક છત્ર મહારાજ બની શકું ત્યારે શુક્રાચાર્યએ મદને પોતાનો શિષ્ય બનાવી લીધો અને એને એકાક્ષરી મંત્ર મંત્ર આ આ દીધો મંત્રને ગ્રહણ કરીને મદ પ્રણામ કરીને તપ કરવા માટે ચાલ્યો ગયો તે નિરાહાર રહીને સહસ્ત્રો વર્ષો સુધી તપ કરતો રહ્યો આસપાસ વૃક્ષ ઉગી નીકળ્યા શરીર પણ વૃક્ષની લતાથી લપેટાઈ ગયું છતાં પણ તે તપમાં લીન હતો એના આ કઠોર તપને જોઈને સિંહવાહીની મા ભગવતી દુર્ગા પ્રસન્ન થઈને પ્રગટ થઈ ગયા મદને ભગવતીએ ઈચ્છિત વર માંગવા માટે કહ્યું દેવી તો પ્રસન્ન હતા જ મનોવાંછિત વર પણ પ્રદાન કરી દીધું ત્યારે પ્રસન્ન થઈને મદ પોતાના રાજ્યમાં આવ્યું અને વરદાન પ્રાપ્ત કરીને મદને અત્યંત અભિમાન થયું તેણે ધીરે ધીરે પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો અને આખી પૃથ્વીને જીતી લીધી ત્યાર પછી મદાસુરના લગ્ન પ્રમાદાસુરની કન્યા લાલસા સાથે કરવામાં આવ્યા વિવાહ ઉપરાંત મદે સ્વર્ગલોક પર ચઢાઈ કરી અને ઇન્દ્રલોકમાં હાહાકાર મચાવી દીધો મદાસુરની તાકાતની સામે દેવરાજ ઇન્દ્ર પણ ટકી ન શક્યા અને ઇન્દ્રલોક છોડીને ભાગી ગયા ત્યારબાદ ત્રણેય લોકને પરાજિત કરીને મદે પોતાના સામ્રાજ્યને વધાર્યું અને ત્રણેય લોગ ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો એક બાજુ સંપૂર્ણ બ્રહ્માંડમાં ક્રૂર મદાસુર શાસન ચલાવી રહ્યો હતો ધરતી પર સ્વાહાસ સ્વધા અને વશટાકાર આદિ બધા જ ધર્મ કર્મ લુપ્ત થઈ ગયા યજ્ઞ દાન તપ વગેરે લુપ્ત થઈ ગયા દેવતાઓ અને ઋષિમુનિઓની દુઃખની સીમા ન રહી સર્વત્ર હાહાકાર મચી ગયો ચિંતિત દેવતાઓ સનતકુમાર પાસે ગયા અને પોતાના દુઃખની વાત કહી તથા હેતુ દેવતાઓ ત્યારે સનતકુમારોએ કહ્યું હે દેવગણ આપ શ્રદ્ધા ભક્તિ ભગવાન એક આરાધના કરો તે જ આ અસુરનો સંહાર કરી શકશે ત્યારબાદ દેવતાઓએ ઉપદેશ પ્રાપ્ત કરીને એકદંત ભગવાનની સંકષ્ટ ચતુર્થીનું વ્રત આરંભ કર્યો અને આરાધના કરીને સો વર્ષ વીતી ગયા ત્યારે ભગવાન એકદંત ગણેશ પ્રગટ થઈ ગયા ત્યારે દેવતાઓએ સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશની તુતિ કરી ત્યારબાદ મદાસુરના અત્યાચારો અને ક્રૂર શાસનનું વૃતાંત સંભળાવ્યું ત્યારે ભગવાન શ્રી એકદંત ગણેશે મદાસુરને યમલોક પહોંચાડવા માટેનું આશ્વાસન આપ્યું એક બાજુ દેવર્ષિ નારદે પણ મધાસુરને જઈને આ બધી વીણા કહી સંભળાવી બ્રાહ્મણો મુનિઓ દેવતાઓ ભગવાન એકદંતને પ્રસન્ન કરીને તમને યમપુરી મોકલવા માંગે છે માટે સાવધાન રહેજો નારદ મુનિની આ વાત સાંભળીને મદ તો અત્યંત ક્રોધિત થયા અને સહસ્ત્ર સેના સાથે એક દંત સાથે યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા એક દંતે રસ્તામાં જ મદાસુરનો માર્ગ રોકી લીધો અને એક દંતનું વિશાલ કાય રૂપ જોઈને મૂષક પર સવારી જોઈને અસુરને ઘણું આશ્ચર્ય થયું મદાસુરે પોતાના એક દૂતને એક દંત પાસે મોકલ્યો અને કહ્યું કે તું જઈને પૂછી આવ કે આ કોણ છે અને ક્યાંથી આવ્યા છે ત્યારે દૂતે પણ ભગવાન એકદંત સામે પહોંચીને આદરપૂર્વક પ્રણામ કરીને પૂછ્યું હે પ્રભો હું દૈત્યરાજ મદાસુરનો દૂત છું મારા સ્વામી તમારી અદ્ભુત મૂર્તિ જોઈને વિસ્મિત થઈ ગયા છે એ જાણવા માગે છે કે તમે કોણ છો ક્યાંથી આવ્યા છો અને શું ઈચ્છો છો ત્યારે ભગવાન એકદંત હસીને કહે છે હે દૂત હું સ્વ આનંદવાસી એકદંત છું અને હું મદાસુરના પ્રાણ હરણ કરવા માટે જ આવ્યો છું તું જઈને તારા સ્વામીને કહે કે જો તે પોતાના પ્રાણોની રક્ષા કરવા ઈચ્છતો હોય તો સ્વર્ગલોક સમસ્ત દેવલોક દેવતાઓને પાછા આપી દે અને મારા ચરણોમાં આવીને ક્ષમા માંગે નહીં તેના હજાર ટુકડા કરી દઈશ દૂતે આ સમસ્ત વાત મદાસુરને કહી સંભળાવી મદાસુર ક્રોધથી ભરાઈને એકદંત સામે યુદ્ધ કરવા માટે તત્પર થયો તીવ્ર પરશુના વેગથી તેને એકદંત ભગવાન ઉપર વાર કર્યો એ પહેલાં જ ભગવાન એકદંતે પોતાના પરશુ વડે વેગથી મધ ઉપર વાર કર્યો અને આ પરશુ મધની છાતીમાં ઘૂસી ગયો મધ મૂર્છિત થઈ ગયો થોડી વારમાં જ્યારે તેને હોશ આવ્યો ત્યારે પરસુ ઉઠાવીને તેણે જોયું તો આ જ પરસુ આ દિવ્યાસ્ત્ર પાછું છૂટીને ભગવાન એક દંત પાસે ચાલ્યું ગયું આ જોઈને તેને આશ્ચર્ય થયું અને તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય નથી પરંતુ આ સમર્થ સાક્ષાત પરમાત્મા છે અને ત્યારે અસુરમદ પોતાના આસુરી સ્વભાવને છોડીને ભગવાન એક દંતના ચરણોમાં પડી ગયો અને કહ્યું હે પ્રભો આજ આપે મને દર્શન દીધા મારો જન્મ સફળ થઈ ગયો હું આપની શરણમાં આવ્યો છું મને ક્ષમા પ્રદાન કરો અને તમારી અટૂટ ભક્તિ પ્રદાન કરો હું આપનો દાસ છું ચરણોનો સેવક છું હે નાથ મારી ઉપર દયા કરો દયા કરો આ સાંભળીને પ્રસન્ન થઈને ભગવાન એક દંતે કહ્યું હે મદાસુર મારી વાતને ધ્યાનથી સાંભળ જ્યાં પણ મારી દેવી સંપદાથી પૂજા કરવામાં આવશે આરાધના કરવામાં આવશે ત્યાં તારે જવાનું નથી અને આથી વિપરીત જ્યાં પણ આસુરી ભાવ હોય આસુરી કર્મ થતા હોય ત્યાં તારે જઈને તેના કર્મોનું ભક્ષણ કરવાનું રહેશે માટે તું સ્વર્ગ લોક છોડીને પાતાળ લોકમાં ચાલ્યો જા આમાં જ તારું કલ્યાણ થશે ભગવાન એકદંતનો આદેશ પ્રાપ્ત કરીને મદાસુર પાતાળ લોકમાં ચાલી ગયો અને બધા દેવગણો પોતપોતાના લોકમાં ફરીથી આસન પ્રાપ્ત કરી લીધું આમ ભગવાન એકદંતની કૃપાથી સંકષ્ટ ચતુર્થીના વ્રત ઉપવાસ તથા ઉપાસનાથી ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વને પોતપોતાનું સ્થાન પ્રાપ્ત થયું સંકટો સમાપ્ત થયા અને ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વે વિઘ્નો ટળી ગયા બોલો ભગવાન શ્રી ગણેશની જય ભગવાન શ્રી ગણેશ ચતુર્થીની આ વ્રત કથા જે કોઈ કહેશે સાંભળશે કે સંભળાવશે તેની ઉપર ભગવાન શ્રી ગણેશની કૃપા સદિવ રહેશે બોલો ભગવાન એકદંતની જય વિઘ્ન હરતા સંકષ્ટ હરતા ભગવાન શ્રી ગણેશની જય મિત્રો તો આપણે સાંભળ્યું સંકષ્ટ ચતુર્થીની વ્રતકથા મહિમા વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જે ભક્તો આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે છે તે ભક્તોએ સવારે ગણપતિજીની પૂજા આરાધના કરીને રાત્રે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ધ્ય જરૂર રાખવું કાચું દૂધ એમાં બે ટીપા મધના અને ચોખા નાખીને ચંદ્રદેવને અર્ધ્ય અપાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરીને એક ટાઈમ ભોજન લઈ શકાય છે જે ભક્તો વ્રત નથી કરતા તે આ કથા અવશ્ય સાંભળે અને ભગવાન ગણેશના મંત્રનો જાપ કરે પૂજા કરે આમ કરવાથી પણ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે સૌ પ્રભુને પ્રાર્થના કરીએ હે પ્રભુ વિઘ્નરાજ હે સંકષ્ટ હરનાર ભગવાન ગણપતિ અમારી ઉપર કૃપા દૃષ્ટિ બનાવી રાખજો હે પ્રભુ અમારી રક્ષા કરજો ગૌરીના નંદન ગુણિયલ રે દુનિયાનું દુઃખ હરનારા પ્રથમ પૂજા તારી રે કારજને સિદ્ધિ કરનારા ભગવાન શ્રી ગણેશને કોટી કોટી વંદન છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ